પાલિતાણા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વતન આવતા લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જેમ જેમ લોકડાઉનના દિવસો વધતા જાય છે તેમ તેમ આશ્ચર્યજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવો જ એક કિસ્સો પોલીસ પ્રજાની મિત્રએ ઉક્તિને સાર્થક બનાવી એક પ્રેરણાદાયક કાર્ય પાર પાડ્યું હતું। વાત કરીએ ભરૂચના સમને ગામને તો દ્રશ્યમાં દેખાઈ રહેલા આ મહિલા લાચાર છે, હિન્દી ભાષી છે। હાલ તે આમોદ તાલુકાના સમની ગામમાં અટવાઈ પડી છે। દહેજ તરફથી નીકળી આ મહિલા પગપારા જઈ રહી હતી, જેને હાજર પોલીસ કર્મીઓએ રોકી હતી અને સમનીમાં રોકાણ વ્યવસ્થા કરાવી આપી છે। પોલીસ દ્વારા આ મહિલાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેના માટે ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે। હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી દહેજ ઔદ્યોગિક વસાહત તરફથી પોતાના વતન પગપારા જવા નીકળી પડી હોય તેમ જણાઈ આવે છે। જો કે બેબસ મહિલાની પોલીસ વિભાગ દ્વારા મદદ કરવામાં આવતા પોલીસનું આ કાર્ય બિરદાવવા લાયક છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ। હું પીએમ ખ્યાની કાર્યાધાર ભાવનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી। સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોના વાયરસ જેવા ભયંકર રોગે જ્યારે મારામારી મચાવી રહી છે ત્યારે એમાં ભારત દેશ પણ બાકાત નથી અને ગુજરાત પણ બાકાત નથી। આજે સમગ્ર ગુજરાતની અંદર, આ દેશની અંદર બીજા ક્રમે ગુજરાત રહ્યું છે કોરોના વાયરસ જેવી પરિસ્થિતિની અંદર। જ્યારે અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીજીના આદેશ અનુસાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના આદેશ અનુસાર દરેક જિલ્લાની અંદર કોઈ પણ સૌરાષ્ટ્રની અંદર વતન પ્રેમી લોકો જે સ્ટેટમાંથી આવતા હોય કે સૌરાષ્ટ્રનામાંથી સુરતમાંથી આવતા હોય, સૌરાષ્ટ્રમાં અથવા તો અમદાવાદમાંથી આવતા હોય, લાંબુ ડિસ્ટન્સ હોય, જેથી કરીને રોડ રસ્તા ઉપર કોઈ હોટલો રેસ્ટોરન્ટો ખુલ્લા ન હોય, એના અનુસંધાનના ભાગરૂપે અહીંયા જ્યારે પાલિતાણામાં અમારા ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન જે છાશ છે, શરબત છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, રાત્રિ દરમિયાન જે ચા, નાસ્તો, થેપલા, ગરમ ગાંઠિયા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને જે લાંબા ડિસ્ટન્સથી આવતા લોકોને અહીંયા વતન તરફ જવાનું હોય અથવા તો વતનનો નજીક હોય ત્યારે એને નાસ્તા પાણીની સગવડ ઉપલબ્ધ થાય એ માટેની જે આ સેવાની એક પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એ એક સહાયની કામગીરી છે।